વિદ્યાર્થી મિત્રો, આપણે વર્ગીકરણ અને યોજના સાધનો જોયા, જેની અંદર આપણે સૌથી પહેલા જોયું તો વનસ્પતિ સંગ્રહાલય, ત્યાર પછી આપણે વનસ્પતિ ઉદ્યાનની વાત કરી, ત્યાર પછી આપણે મ્યુઝિયમ પ્રાણી સંગ્રહાલયની વાત કરી, મ્યુઝિયમની વાત કરી, બરાબર. ત્યાર પછી આપણે જોયું પ્રાણી ઉદ્યાન, ઝૂલોજિકલ ગાર્ડન અથવા તો પાર્ક, પ્રાણી બાગ, જેને આપણે જૂ તરીકે ઓળખીએ છીએ. તો આ બધા જે છે વર્ગીકરણ સાધનો છે, જેની મદદથી આપણે સજીવોના વર્ગીકરણ અંગેનો અભ્યાસ કરી શકીએ છીએ અને માહિતી મેળવીએ છીએ. આ સિવાય પણ કેટલીક વર્ગીકરણના સાધનો છે, એક છે ઓળખ જાતિ, આઈડેન્ટિફિકેશન કી, આ પણ એક સાધન છે. કોઈ પણ સજીવ, પછી વનસ્પતિ હોય, પ્રાણી હોય, તો એની વચ્ચે આવેલી જે સમાનતા અને અસમાનતા જે છે એના આધારે ઓળખ વિધિ કરવામાં આવે. તો એને આપણે ઓળખ ચાલે આઈડેન્ટિફિકેશન કી. તો આ એક બીજા પ્રકારનો વર્ગીકરણ આધાર છે, ઓળખ કે જેના દ્વારા આપણે સમાનતા અને અસમાનતા વચ્ચેનો ભેદ જે છે એના આધારે આપણે ઓળખી શકીએ. કોઈ એક જાતિ વર્ગના સજીવો હોય, દાખલા તરીકે ઉભયજીવી સમુદાય, તથા આપણે સસ્તન સમુદાયની વાત કરીએ તો સસ્તન સમુદાયની અંદર ઘણા બધા પ્રાણીઓ આવે, એ પાણી જમીન ઉપર વસવાટ કરતા સ્થળ પણ હોય અને પાણીની અંદર જળ વસવાટની અંદર પણ હોય, પણ એ બંનેની અંદર તમે જો કેટલીક બાબતો સમાન અને કેટલીક બાબતો અસમાન જોવા મળે છે. તો એ બંને વચ્ચેની જે સમાનતા અને અસમાનતાનો ભેદ જે છે એના આધારે આપણે સજીવની ઓળખ મેળવીએ એને કહેવાય ઓળખ ચાલે. હવે તમે જો કે આ પાણી અને જમીન ઉપર વસતા સસ્તન જે છે એની અંદર કેટલાક લક્ષણો છે, સમાન છે, સ્તન ગ્રંથિ ધરાવે, બચ્ચાને જન્મ આપે, તો આ બધા બંનેમાં જમીન અને પાણીમાં વસતા પ્રાણીઓ માટે સમાન છે. પણ કેટલાક લક્ષણો એવા છે કે જે બંનેમાં જુદા જુદા છે, જે એમના વસવાટ સ્થાન, નિવાસ સ્થાન બતાવે છે. જમીન ઉપર રહેલા પ્રાણીઓ છે, ચોપગા છે, પ્રચલન કરે છે, પગ વડે શિંગડા ધરાવે છે, બરાબર, ઉચ્છ ધરાવે, શરીર જે છે હલનચલન કરી શકે એવું હોય. હવે એની સાપેક્ષમાં આપણે જલદ સસ્તન પ્રાણી જોઈએ તો એની અંદર આવા લક્ષણો જોવા ન મળે, એટલે ઉપાંગો ના હોય, અથવા તો ઉપાંગો ના બધી મીનપક્ષ હોય, અન્ય કોઈ રચનાઓ હોય, લાંબી પૂંછડીઓ ના હોય, સિંગડા ધરાવતા ના હોય, તો આવા અસમાન છે, સમાન છે. તો એવા લક્ષણો ના આધારે આપણે સજીવને ઓળખીએ એને ઓળખાય. સામાન્ય રીતે તમે જો ઓળખ ચાલી ગઈ છે એ જોડની અંદર રહેલા જે વિરોધાભાસી લક્ષણો, કોઈ જોડની અંદર જે વિરોધાભાસી લક્ષણો હોય તો એના આધારે આપણે ઓળખવાનો આવે છે અને એને કહેવાય છે કપ્લેટ. જોડની અંદર રહેલા વિરોધાભાસી લક્ષણો જોવા મળે, દાવા જે બે વિરોધાભાસી વિકલ્પો જે છે એ વચ્ચેનો એક જ વિકલ્પ, બેમાંથી બે વિરોધાભાસી વિકલ્પો હોય તેમાંથી એક જ વચ્ચેનો વિકલ્પ છે સ્વીકાર, તો વચ્ચેની જે પસંદગી જે રજૂ કરે એના સ્વરૂપે કોઈ એક વિકલ્પ છે સ્વીકાર્ય હોય અને બીજો વિકલ્પ છે અસ્વીકાર્ય. પણ એ સસ્તન જો આપણે જલજની વાત કરતા હોઈએ તો ભાઈ પગની અંદર ઉપાંગો તો હોય પણ ખરી ધરાવતા હોય તે સ્થળ જ નું છે, જલજનું લક્ષણ નથી. વિરોધાભાસ લક્ષણ છે, તો આવા એક વિકલ્પ જે છે સ્વીકાર્ય બને જ્યારે બીજો વિકલ્પ જે છે અસ્વીકાર્ય. અને જાહેર નિરૂપણ જે છે એને આપણે માર્ગદર્શિકા કહીએ છીએ, જે આપણને જોવા મળે દર્શાવે એને આપણે શું કહીએ છીએ, માર્ગદર્શક, ગાઈડલાઈન. એ ગાઈડલાઈન ના આધાર પર કે આ જલદ સસ્તન છે કે સ્થળ જ સસ્તન છે, તો આ ઓળખ ચાલે છે કે જેના દ્વારા આપણે સમાનતા અને અસમાનતાના આધારે કોઈ પણ સજીવની આપણે ઓળખ વિધિ કરી શકીએ, આઈડેન્ટિફિકેશન કરી શકીએ છીએ. અને આઈડેન્ટિફિકેશન થાય, ઓળખ વિધિ થાય, તો પછી આપણને એનું નામકરણ ખ્યાલ આવે, પછી જેનું વર્ગીકરણ થાય, તો જ આપણે પછી એનું વર્ગીકરણ કરી શકીએ. તો આ કેટલીક સજીવો જે છે, મૂળ છે, પ્રજાતિ છે, જાતિઓ જેવી વર્ગીકરણ, જુદી જુદી કક્ષાઓ જે છે એ દરેક કક્ષાઓ માટેની અલગ અલગ ઓળખ વિધિઓ હોય છે. આપણે આગળ આવી વર્ગીકરણની અલગ અલગ કક્ષાઓ જે છે એ જાતિ થઈને સૃષ્ટિ સુધીની હોય એની અંદર આપણે આવા લક્ષણો
કે દરેક વર્ગના ચોક્કસ લક્ષણો છે. નજીકના લક્ષણો સમાન લક્ષણો ધરાવતા હોય ત્યારે એક સમૂહ જૂથમાં મૂકવામાં આવે અને લક્ષણોમાં જેમ જેમ ભિન્નતા વધે તેમ એને દૂર ના થતો જુદા જુદા જૂથની અંદર મૂકવામાં આવે છે. જૂથ જે છે વર્ગો છે કુળ પ્રજાતિ જાતિ એ દરેક અલગ અલગ છે. તો આવા હેતુઓ જે છે એ હેતુઓ માટે આવી વર્ગીકરણની ચાવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, અન્ય આવી વર્ગીકરણના સાધનો જે છે એ છે વનસ્પતિઓની યાદી. બધા જ પ્રકારની વનસ્પતિઓ છે, સ્વરૂપની, પ્રકારની, વર્ગની વનસ્પતિની લિસ્ટ હોય, યાદી હોય, એને કે ફ્લોરા અથવા તો એની પરિચય પુસ્તિકા, એને આપણે કહીએ મેન્યુઅલ્સ, કોઈ એક વનસ્પતિ વિશેની માહિતી આપે. કારણ કે લીમડો તો લીમડાનું પુસ્તક એમાં તમામ લીમડા વિશેનો આપણને પરિચય આપ્યો હોય. કયા કુળનો છે, કયું પ્રજાતિ છે, કેવા લક્ષણો ધરાવે છે, ગુણધર્મ શું છે, આર્થિક મહત્વ શું છે, ઔષધીય મહત્વ શું છે, કયા વિસ્તારની અંદર જોવા મળે, કયું ભૌગોલિક પરિવાર એને અનુકૂલન છે, આ બધી જ બાબતો સચિત્રાત્મક વર્ણનાત્મક માહિતી જે છે એ આ લઘુ પુસ્તિકાઓ, સોરી પરિચય પુસ્તિકાઓ, મેન્યુઅલ્સ કહેવાય. તો એ પણ એક પ્રકારની ઓળખ છે. આવી જ અન્ય એક છે લઘુ પુસ્તિકા મોનોગ્રાફ, એક નાનકડું પુસ્તક પર પાડે, એમાં સચિત્ર નાની ટૂંકમાં માહિતી આપેલી હોય તો એને કહેવાય મોનોગ્રાફ્સ લઘુ પુસ્તિકા. કોઈ જાતિ અલગ અલગ. બીજું છે પદ્ધતિસરની સૂચિઓ, એને કહેવામાં છે કેટલોગ્સ. એની અંદર જુદા જુદા પ્રકારની પદ્ધતિ, પ્રકારની સૂચિઓ જે છે આપણને આપેલી હોય કે જેમાં વનસ્પતિનું વર્ધિનીય વર્ણન જે છે એ કરવા માટે બીજા કેટલાક ઉપાયો જે છે એનો ઉપયોગ. તો આ બધી ઓળખ ચાલે છે વનસ્પતિની યાદી, ફ્લોરા, પરિચય પુસ્તિકા, મેન્યુઅલ્સ, લઘુ પુસ્તિકા, મોનોગ્રાફ, પદ્ધતિસરની સૂચિઓ, કેટલોગ્સ, કે જે સાચી ઓળખ વિધિમાં પણ આપણને. તો આ પણ એક પ્રકારની ઓળખ ચાવી છે, આઇડેન્ટિફિકેશન છે. તો આવી બે ઓળખ ચાવી છે. હવે આ જે જુદા જુદા વનસ્પતિની યાદી, ફ્લોરા છે, મેન્યુઅલ્સ છે, મોનોગ્રાફ્સ છે, શું છે તેમાંની કેટલાકની આપણે માહિતી મળી. વનસ્પતિની યાદી ફ્લોરા એટલે શું? વનસ્પતિ ફ્લોરા એટલે જે તે આપેલ વિસ્તારની અંદર વનસ્પતિઓનું કુદરતી નિવાસ સ્થાન અને એનું વિતરણ, વાસ્તવિક અહેવાલ જેની અંદર આપવામાં આવેલો હોય એને કહેવાય ફ્લોરા. ચોક્કસ વિસ્તારની અંદર જોવા મળતી વનસ્પતિ જાતિ વિશેની તમામ માહિતી જે છે એ આપણને આ ફ્લોરામાંથી પ્રાપ્ત થાય. વનસ્પતિ ફ્લોરામાં ઘણી બધી વનસ્પતિ મોટું દળદાર પુસ્તક હોય. ફ્લોરા શું છે? પુસ્તક છે, ખૂબ જ જાણું પુસ્તક. ઘણી બધી વનસ્પતિઓનો સમાવેશ આવતો હોય, એનું નિવાસ સ્થાન, એનું વિતરણ, એનો વાસ્તવિક અહેવાલ, બીજો છે પરિચય પુસ્તિકા મેન્યુઅલ. તો પરિચય પુસ્તિકા મેન્યુઅલ એ આ ફ્લોરા કરતો નાનું પુસ્તક છે કે જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટે વધારે ડિટેલમાં માહિતી આપેલી હોય. આ ફ્લોરામાં બધું જ આપણું જીવન લાઈફ સાયકલ આવે. એના બીજ કેવા, બીજ કેવી રીતે ઉગે, કેવી રીતે મોટા થાય, કેવી રીતે છોડ બને, કેવી રીતે છૂટ બને, કેવી રીતે વૃક્ષ બને, ક્યારે પરિપક્વ થાય, મૂળ પ્રકાર પર્ણ કેવા હોય, લેખની રચના, એના પ્રકારો, પુષ્પ, એના પ્રચાર, પ્રજનનની ક્રિયા, નિર્ધારની ક્રિયાઓ વગેરે વિશે બધી જ માહિતી આપણને ફ્લોરામાં હોય. જ્યારે આ મેન્યુઅલ્સમાં થોડીક જ વનસ્પતિ અંગેનો આવો એક વર્ગક આપણે લઈએ, દાખલા તરીકે આપણે પ્રજાતિ લઈએ સોલે, તો સોલેનો વર્ગક એના વિશેની જ માહિતી આપે, બીજી કોઈ માહિતી હોય નહીં. તો એને કહેવાય લઘુ પુસ્તિકા. તો આ યાદી વનસ્પતિ યાદી ફ્લોરા
પરિચય પુસ્તિકા મેન્યુઅલ્સ લઘુ પુસ્તિકાઓ મોનોગ્રાફ અથવા તો પતંજલિ સૂચિત કેટલોગ્સ જે છે એ પણ એક પ્રકારની ઓળખ ચાવી છે અને આ ઓળખ ચાવી છે એ વર્ગીકરણીય અભ્યાસમાં ખૂબ જ મદદરૂપ થાય છે માહિતી પૂરી પાડે છે અને આ વર્ગીકરણનું સાધન છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જુદા જુદા વર્ગીકરણના સાધનો જોયા કે જેની મદદથી આપણે વનસ્પતિઓ પ્રાણીઓ અથવા તો અન્ય સજીવો જે છે એ સજીવો વિશેમાં આપણે વર્ગીકરણીય અભ્યાસ જે છે એ ખૂબ જ સરળતાથી સચોટ માહિતી વર્ણન દ્વારા આપણે કરી શકીએ છીએ પછી એના જીવંત સ્વરૂપનો અવસ્થામાં નમૂનો હોય અથવા તો મૃત અવસ્થામાં હોય રેખાચિત્ર સ્વરૂપે હોય ફોટોગ્રાફ સ્વરૂપે હોય વિડિયો સ્વરૂપે હોય અથવા તો સ્લાઇડ સ્વરૂપે હોય અથવા તો પુસ્તક સ્વરૂપે હોય ગમે તે સ્વરૂપે આપણે એનો વર્ગીકરણ અભ્યાસ આ જુદા જુદા ટેક્સોનોમિકલ એડિસ જે છે એનો આપણે ઉપયોગ કરીને કરી શકીએ છીએ તો આ વાત થી વર્ગીકરણના જુદા જુદા સાધનો